છત્તીસગઢ ને આન્સર કી ક્યારે આવશે સાહેબ? વધુમાં વધુ આવતા શનિવાર સુધીમાં ફાઇનલ આન્સર કી આવી જશે. ફાઇનલ આન્સર કી એક વખત અમે પાછા જોઈ લઈશું. આજે જ કદાચ મારો વિચાર છે કે આજે ફાઇનલ આન્સર કી હું ફરી એક વાર જોઈ લઉં અને પછી જ પ્રસિદ્ધ કરું, જેથી કરીને કોઈ ક્ષતિ ના રહે, કોઈ ઉમેદવાર અન્યાય ના થાય. હા, એ તો બરાબર છે સાહેબ. એ કઈ વાંધો નહીં. એ કોઈ અમારો કહેવાનું એટલું કે મતલબ કે આન્સર ક્યાં આવે તો ખ્યાલ આવે કે રિઝલ્ટ આવે ને પછી ગ્રાઉન્ડ ક્યાં ટાઈમ લે. મેઇન અમારો પ્રશ્ન સાહેબ એ છે, ગ્રાઉન્ડ જો બધા મને જે વોટ્સઅપ ગ્રુપ તમારું જે છે, મારા જે ટ્વિટર પર બી ઘણી બધી કોમેન્ટ્સ આવે છે, મને ખ્યાલ છે. આજે જે કસોટી જે છે, ફિઝિકલ શારીરિક કસોટી, એ સમય સંજોગના આધારે લેવાશે. જો જૂન મહિના સુધીમાં રિઝલ્ટ પ્રસિદ્ધ થઈ જશે, 15 જૂન 20 જૂન સુધીમાં સંપૂર્ણપણે યાદી બની જશે. કારણ કે આમાં જિલ્લા પ્રમાણે, જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ યાદી બનાવવાની છે. એટલે રોસ્ટર ને બધું ધ્યાન લેવું પડે. અને પછી પછી લગભગ જો જુલાઈ મહિનાની પછી કોઈ પણ સમય આપણે 30 જૂન પછી ગમે ત્યારે તમારી આ ફિઝિકલ એક્ઝામ થઈ શકે. એ વસ્તુ જોવી પડે કે વરસાદ કેવો પડે છે, કિસ્સાના આધારે છે. એક વખત શરૂ કર્યા પછી ભારે વરસાદ પડે, અટકાવવું પડે, એ બધું ધ્યાને લઈને 30 જૂન પછી કોઈ પણ સંજોગ ગમે ત્યારે આ શારીરિક કસોટી થવાની શક્યતા છે. બરાબર. વન વિભાગને બીટગાર્ડની ખૂબ જ જરૂર છે. આ તો પરીક્ષા લેવામાં મોડું થઈ ગયું. આ પરીક્ષા પહેલા જીટીયુ લેવાની હતી, ત્યાર પછી ગૌણ સેવાના પાસે આવી. અમારી પાસે જાન્યુઆરીમાં પરીક્ષા માટેનું આયોજન થયું, હવે ફેબ્રુઆરીમાં પરીક્ષાનું આયોજન કર્યું. એક્ઝામ તો બરાબર લેવાની, બધું ઓકે છે. હા, અને એક્ઝામમાં આટલા બધા 48 પેપર હતા એટલે ઓબ્જેક્શન બી બહુ છે. ઓબ્જેક્શન જેટલા બી છે એમાં અમે અમારું કોઈ પણ તમારી જે ઓબ્જેક્શન છે સ્વીકારવાની અમારી સંપૂર્ણપણે ચલાવેલી છે. અમે એવું નથી કે અમે સાચા જ છીએ માટે અમે તમારું ઓબ્જેક્શન અમે કન્સિડર ના કરીએ. ના ના સાહેબ, બધી વસ્તુ અત્યાર સુધી જે થઈ ને બરાબર જ થઈ, એનો કોઈ પ્રશ્ન નથી અમને. એક્ઝામ બહુ વ્યવસ્થિત લેવાની સાહેબ, અને અમે ધાર્યું નતું એની કરતા વ્યવસ્થિત લેવાની. છતાં આપણી પાસે ઘણા ઘણા ઉમેદવાર મિત્રોના અમને વોટ્સઅપ આવ્યા છે, અરજીઓ આવી છે. ક્યાંક ને ક્યાંક કોઈએ એવી બી અમને કોઈ રજૂઆત કરી છે કે એને લખ્યું તું શું અને ટાઈપ એનું આન્સર શું થયું. એવું શક્ય નથી, કારણ કે એવી 2-3 અરજીઓ આવી છે, એનું બી અમે એજન્સી પાસે એના લોગ હોય છે. અમારી પાસે લોગ હોય છે. એવું નથી કોઈ બી ઉમેદવાર કઈ બી એ સમય શું કરે છે. માનો કે કોઈએ પહેલા પ્રશ્નમાં કોઈ ત્રીજો આન્સર વિકલ્પ પસંદ કર્યો અને પછી એને બદલીને એડિટ કરીને બીજો કર્યો, એ તમામ લોગ હોય છે. આમાં કઈ ગરબડ થવાની કોઈ ચાન્સીસ જ નથી. એ નથી થઈ સાહેબ, એ તો એવું છૂથું પણ બધું નિરખીને હિરકું જોવો ને સાહેબ, એમાં જવાબ હિરકા એટલે આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે ના ના કઈ પ્રોબ્લેમ નથી. છો બીજી વસ્તુ કે નોર્મલાઇઝેશન બી કરવાનું છે, કારણ કે કોઈ જગ્યાએ પેપર ભારે પૂછાવ્યું છે, કોઈ જગ્યાએ હલકું પૂછાય, એવું ઉમેદવારોની રજૂઆત છે. તો એ પણ કન્સિડર કરવાનું છે. ટૂંકમાં મંડળ એટલું કટિબદ્ધ છે, સંવેદનશીલ છે કે કોઈને પણ અન્યાય નહીં થાય. ના ના, કોઈ પણ લાગવગ ચાલતી નથી, એ વસ્તુ તમે ધ્યાન રાખજો. ના ના સાહેબ, એ તો અમે જોયું છે, એક્ઝામ લીધી પારદર્શકતાથી લેવાની. હા, અને આજે હું તમને ફરી એનું આયોજન કહી દઉં કે આવતા શનિવાર સુધીમાં, શનિવાર પહેલા આઈ જશે, પણ હું તમને શનિવાર સુધીની મુદત આપું છું, આવતા શનિવાર સુધીની મુદત આપું છું, પણ એ પહેલા એફએકે આઈ જશે. એફએકે આવ્યા પછી માનો કે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું થાય તો એ રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં ખૂબ સમય જાય છે, કારણ કે કેટેગરી વાઇઝ, જિલ્લા વાઇઝ કરવાનું છે. એટલે પેલું નોર્મલ નથી કે ભાઈ એક સડંગ લિસ્ટ બનાવી દઉં, એવું નહીં થાય. અમુક અમુક જિલ્લામાં માનો કે એસસી ની જગ્યા જ નથી, અમુક જિલ્લામાં જનરલ ની જગ્યા જ નથી, તો એ બધું ગણવું પડશે મારે. અને એના માટે, અને બીજી વસ્તુ કે આચારસંહિતા છે, એટલે માનો કે હું એમને એમ કહું કે 31/5 હું રજૂઆત કરું, કાં તો 20/5 હું આ ચુનાવ આયોગમાં જઉં કે ભાઈ આને રિઝલ્ટ પ્રસિદ્ધ કરવા મંજૂરી આપો, તો ચુનાવ આયોગ મને નહીં જ આપે, કારણ કે એવું જ કહે છે કે ભાઈ હવે 6 તારીખ ને ક્યાં વાર છે. એટલે જૂન મહિના પછી આપણે, હું માનું છું ત્યાં સુધી 20 જૂન સુધીમાં આપણે ફાઇનલ રિઝલ્ટ પ્રસિદ્ધ કરી શકીશું, અને 30 જૂન પછી ગમે ત્યારે તમારી ફિઝિકલ આવી શકે છે. સાહેબ, અમારો એક જ ફરી તમને કહું કે આ જે છે 30, આ જે આ શનિવાર જે આવે છે ત્યાં સુધીમાં એફએકે થઈ જશે. ઓકે સાહેબ, અમારો એક જ છે સાહેબ કે સોમાં વટીને નો આવે ને તો સારું સાહેબ, કેમ કે અમારે કન્ટિન્યુટી રહેવું ને ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ સાહેબ આગળ ઓલું પોલીસ હોય ને, તો સાહેબ હાલે આમાં છે ને સાહેબ આખો દી અમારે રેસ્ટ લેવો પડે, 4 કલાક વર્કઆઉટ કરીએ અમે સાહેબ.
ના ના હું જુઓ તમને કહું કે મને બધી જ ખબર છે, તમે જેટલા બી તમે જે ટ્વિટર પર આવે છે કે તમે તે વોટ્સઅપ પર આવે છે હું બધા વાંચું છું, એવું નથી કે હું તમારા સજેશનો, પરંતુ હું જ્યાં બોલી નથી શકતો ત્યાં મૌન રાખવું પડે છે. કઈ વાંધો નહીં, તમારે અમારો એક જ સજેશન, હજી 5 દિવસ આન્સર કે કદાચ 10 દિવસ મોડી આવે તો એનો પ્રશ્ન, ના 10 દિવસ નહીં થાય, 10 દિવસ નહીં થાય, એ પહેલા આવી જશે પ્રશ્ન, છે 5-1 દિવસમાં આવી જશે. કારણ કે આખરી આજે સાંજે બી પ્રસિદ્ધ કરી શકાય એવી છે, પણ મારે જોવી છે કારણ કે હું ઉતાવળ કરવા નથી માંગતો. વચ્ચે સમય મારો એવો ગયો કે સીસીમાં ઉમેદવારો એવું કીધું, અમે એકચ્યુઅલી 8 તારીખે એના કોલ લેટર બહાર પાડવાના હતા, 11 તારીખથી શરૂ થાય, પણ કેટલાક ઉમેદવારોએ અમને એવો ટ્વિટર પર એવું કીધું કે સાહેબ બને એટલું જલ્દી કરો, એટલે પછી આખી ટીમ મેં એમાં લગાડી અને મેં એનું જે છે એ 4 તારીખથી કોલ લેટર ચાલુ કરાયા. ના ના સાહેબ, કે ઉમેદવારોની ટિકિટ આવી કે ભાઈ અમારે રેલવેનું બુકિંગ કરવાનું હોય કે બસનું બુકિંગ કરવાનું તો તમે અમને 8ના બદલે વહેલું કરી આપો, તો મેં 4 તારીખે બધી આખી ટીમ એમાં લગાડી, મેં કીધું એફએ કે થોડી વાર ઉભી રાખીએ પણ આ ચાલુ કરી દઈએ, એટલે ટ્વિટર જે સીસીઈની બાકી પરીક્ષા હતી એ 11 થી શરૂ થઈ જશે. ના ના સાહેબ, એફએ કે ભી તમને આ મોડા મોડું, આજે જુઓ તમને કહું કે આજે 6 તારીખ થઈ, કાલે રજા છે, 8, 9, 9 કદાચ 10મી હું ઓફિસ ચાલુ રાખીને હું પ્રસિદ્ધ કરવાનું મારી ગણતરી છે, 11 તારીખ 10-11 રજા આવે છે, છતાં હું એ કરવાની પૂરતી કોશિશ કરી દઈશ. ઓકે બરાબર, ઓકે હા.